આકૃતિ જોઈ શકો છો, એટલે કે બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો એક અને ખૂણો બે પૂરક હોય છે. બે
બે લંબકોણના માપનો સરવાળો 140 અંશ કરતા ઓછો હોય, કારણ કે તે ખૂણો લંબકોણ હોય તો 90 અંશ કરતા કેવો બનતો હોય? નાનો. હંમેશા કેવો બનતો હોય? નાનો. તેથી બે લંબકોણ એ પૂરક કોણ ન હોય છે. બે લંબકોણ છે પૂરક હોય શકે નહીં. એ વાત થઈ આપણે લંબકોણ. હવે આવે ગોળકોણ. ગોળકોણ એટલે કે 90 અંશ કરતા મોટું. 90 અંશ કરતા મોટું હોય તો 180 અંશ કરતા કેવા ખૂણા થઈ શકે? વધી જાય. એ પણ પૂરક હોય શકે નહીં. તો બીજું દાખલો જવાબ જોઈએ. બે ગુરુકોણ માપનો સરવાળો 180 અંશ કરતા વધારે હોય, 180 અંશ કરતા વધારે હોય તો પણ પૂરક કોણ બની શકે નહીં. તેથી બે પૂરક કોણ એ પૂરક કોણ ન હોય શકે. એટલે કે ગુરુ કોણ પણ પૂરક કોણ હોય શકે નહીં, અને લઘુ કોણ પણ પૂરક ન હોય શકે. હવે આવે છે કાટકોણ. કાટકોણ ત્રિકોણ હોય તો 90 અંશ નો ખૂણો બને. તેથી બે કાટકોણ કાટકોણના માપનો સરવાળો 180 અંશ બે કાટકોણ ત્રિકોણના માપનો સરવાળો 180 અંશ થાય, કારણ કે કાટકોણ ત્રિકોણ હોય તો. એટલે આનો ખૂણો બને 90નો, અને આ બાજુ પણ કેટલા આનો ખૂણો બને 90નો. 90 90 180. તો કાટકોણ ત્રિકોણ હોય તો કેટલા આનો ખૂણો બને 180. તેથી બે કાટકોણ એ પૂરક હોય શકે. બે કાટકોણ એ પૂરક કોણ હોય. બે કાટકોણ ત્રિકોણ એ કેવા હોય? પૂરક કોણ હોય તેમ કહી શકાય. એટલે કે લઘુ કોણ કોઈ પૂરક ન હોય શકે, ગુરુ કોણ કોઈ પૂરક ન હોય શકે, ફક્ત પૂરક કોણ હોય શકે? કાટકોણ ત્રિકોણ. એક ખૂણો 45 અંશ કરતા મોટો, એક ખૂણો 45 અંશ કરતા કેવો છે? મોટો. તેનો કોટિકોણ 45 થી મોટો એટલે કે 45 અંશ જેટલો હોય તો, 45 અંશ કરતા નાનો હોય તો જોઈએ 45 અંશના ખૂણાથી મોટો, ખૂણાથી મોટા માપનો માપથી નાના માપનો જ હોય. પ્રશ્ન 9.
બાજુની આકૃતિમાં એટલે કે આકૃતિની અંદર કેટલા ખૂણા દર્શાવેલા છે? એમાં ખૂણો એક અને ખૂણો બે. આસન કોણ છે કે મેં રીતે શોધવાનો છે એટલે કે ખૂણો એક અને ખૂણો બે, એટલે કે ખૂણો એક અને ખૂણો બે આસન કોણ છે કે મેં શોધવાનું છે. એટલે તો આપણે કહી શકીએ ખૂણો બે અને એ, એટલે કે પહેલો ખૂણો એક અને ખૂણો બે આસન કોણ છે, તો આ આસન કોણ છે. હવે બીજો ભાગ, ખૂણો એવો છે અને ખૂણો એ ઓ એ આસન કોણ છે, ખૂણો કયો એ ઓ છે, એ ઓ છે એટલે કે ખૂણો આટલો બની શકે, આ બની શકે કેમ કે એ ઓ છે અને એ ઓ એ, એ ઓ એ એટલે કે એ ઓ અને એ આ અને આ આસન પણ બની શકે નહીં, એટલે કે નહીં. ખૂણો એ ઓ એ અને ખૂણો એ ઓ એ આસન કોણ નહીં, નથી એમ કહી શકાય નહીં. એ થયો બીજો. હવે ત્રીજો દાખલો જોઈએ, ખૂણો સી ઓ ઇ, સી ઓ ઇ, સી ઓ ઇ એટલે કે આ દાખલો બને, આ ખૂણો બને છે અને ઇ ઓ ડી રેખીય જોડ રચે, ઇ ઓ ડી આમ રેખીય જોડ રચી શકે રેખીક જોડ રચે, એ રેખીક જોડ રચે. ત્યાર પછી પાંચમો દાખલો કે ખૂણો બી ઓ ડી અને ખૂણો બી ઓ એ પૂરક કોણ રહેશે, બી ઓ ડી, બી ઓ ડી એટલે ખૂંદો, બી ઓ ડી અને ડી ઓ એ, ડી ઓ એ પૂરક કોણ રહી શકે એટલે કે આખો ખૂણો છે 180 નો બની શકે ને, હોમવર્કની અંદર